નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે બાળ વાર્તા અજાણી ખેડૂત. બિહારના એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેનું નામ હજારી હતું. તેણે પોતાના ખેતરના શેઢે આંબા વાવ્યા. જ્યારે તે મોટો થઈ ગયો તો તેમની પર પક્ષીઓનો માળો બાંધ્યો અને તે મધુર સ્વરમાં કલવળ કરતા. જ્યારે મોડ આવતા ત્યારે કોયલ ટહુકતી. જ્યારે કેરીઓ લાગતી ત્યારે ગામના લોકો ચટણી બનાવવા માટે કેરી લેવી જતા. તે પોતે પણ આંબાની નીચે ખાટલો નાખીને આરામ કરતો. હજારીના પુત્ર મોટા થઈ ગયા. તેણે વિચાર્યું કે ખેતીવાડીનું કામ પુત્રોને સોંપી દેવું જોઈએ અને મારે આજુબાજુના વિસ્તારમાં આંબા રોપવા માટે નીકળવું જોઈએ. પાછલી ઉંમરે પરમાર્થ પરાયણ બનવાનો જ પ્રાણ પ્રશ્ય કહે છે. તેણે પોતાના ખેતરમાં આંબાની નર્સરી કરી. તે ગામે ગામ પડતો અને લોકોને આંબા ઉછાળવાનું મહત્વ સમજાવતો. જે લોકો સમર્થ હતા તેમણે ત્યાં પોતે જ આંબા રોપતો. તેમણે સિંચાઈ, ખાતર, પાણી વગેરેના પણ માર્ગદર્શન આપતો. આ રીતે મળતા પહેલા તેણે 1000 આંબા વાડિયાઓ બનાવ્યા. તે ખેડૂતની યાદમાં તે જિલ્લાનું નામ હજારી બાગ પાડવામાં આવ્યું છે. જય